વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા જાગૃત નાગરિક દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી. મારું નામ મોહમ્મદ લાખા છે. સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું. અત્યારે આપ જોઈ રહ્યા છો કે છેલ્લા બે દિવસથી ગરમી, અતિશય ગરમી પછી જે રીતે પવનનો વધારો થયો છે, અને ખાસ તો કેરળ બાજુ જે વાવાઝોડું અત્યારે આવી રહ્યું છે, એ વાવાઝોડાના કારણે ભુજની અંદર અને કચ્છ જિલ્લાની અંદર પવનનો પ્રમાણ ખૂબ વધી ગયો છે. એ પવનના અનુસંધાને પ્રશાસને બે દિવસ પહેલાં બેઠક કરીને એ બેઠકની અંદર એવો નિર્ણય લાવ્યો કે ભુજની અંદર અખબારી માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે જોખમી હોર્ડિંગ્સ જે છે, એ હોર્ડિંગ્સ અને એ પ્રકારની જેટલી પણ જોખમી વસ્તુ છે કે જેનાથી કરીને પ્રજાના લોકોને નુકસાન થઈ શકે એવું ક્યાંય પણ દેખાતું હોય તો પ્રશાસને પોતે પણ હટાવવાનું છે અને લોકોએ પણ એને સ્વેચ્છાએ દૂર કરવાનું છે. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ભુજની જે શાક માર્કેટ છે, નવી શાક માર્કેટ, એ શાક માર્કેટની ઉપરના ભાગમાં મારી દૃષ્ટિએ બિલકુલ ગેરકાયદેસર કહી શકાય એવી રીતે બાંધકામ થયેલું છે. શાક માર્કેટનો જે હેતુ છે એ હેતુની અંદર પણ હેતુભેર કરવામાં આવેલો છે, અને એ શાક માર્કેટમાં અત્યારે બીજા બિઝનેસ જે છે એ શરૂ કરવામાં આવેલા છે. શાક માર્કેટ સિવાયના, શાકભાજી સિવાયના જે કામકાજ છે એ એની અંદર ચાલી રહ્યા છે. એડનું કામ ચાલી રહ્યું છે, મીઠાઈની દુકાન છે, સાયકલની દુકાન છે, અને ઉપર જે રીતે એનું ત્રીજા માળ ઉપર જે રીતે કન્સ્ટ્રક્શન થયેલું છે એના ઉપર જે રીતે ખુલ્લા પતરા નાખવામાં આવે છે, એ ખુલ્લા પતરા કોઈ પણ રીતે ઉડી અને ભાવરે પવનમાં જો દિવસ દરમિયાન ઉડી અને નીચે પડે તો કોઈ પણ લોકોને નુકસાન થઈ શકે એમ છે. આના માટે આપના માધ્યમથી પ્રશાસનને અપીલ છે કે આવા જોખમી પતરાઓ ભુજમાં જેટલી જગ્યાએ પણ છે એ તમામ જગ્યાએથી તાત્કાલિક અસરથી પ્રશાસન કામે લાગી અને એને દૂર કરે.